આજે અષાઢી બીજ એટલે રથયાત્રાનો દિવસ. અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી આજે રથયાત્રા નીકળી હતી. ભગવાન નગરચર્યાએ નીકળ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પહિંદ વિધિ કરાવીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથયાત્રા જોવા અમદાવાદ સહિત અન્ય જિલ્લાઓમાંથી પણ ભક્તજનો હાજર રહ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ મીડિયા સાથેની વાતચીતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે શું જણાવ્યું, આવો જાણીએ. ભગવાન જગન્નાથની રથયાત્રા 146 વર્ષથી આ ક્રમમાં પ્રતિ વર્ષે ચાલતી આવી છે. આજે પુનઃ ભગવાન નગર યાત્રાએ નીકળી અને પ્રજાજનોને દર્શન આપવાના છે ત્યારે મારું પણ સદભાગ્ય છે કે આજે મને ભગવાન જગન્નાથના પૂજન અર્ચન કરવાનો મોકો મળ્યો છે. હું મારી જાતને સદભાગી સમજું છું, પ્રાર્થના કરું છું. આ વર્ષ અષાઢી બીજ એટલે કચ્છી બાંધુઓનું નવું વર્ષ. દેશ અને દુનિયામાં વસતા દરેકે દરેક કચ્છી બાંધુઓને મારી ખૂબ ખૂબ શુભકામનાઓ. જો તમે અમારી પંચમહાલ ન્યૂઝ અપડેટ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.